ગીર સોમનાથ જિલ્લાના ઉના પંથકમાંથી ગીર સોમનાથ જિલ્લા પોલીસે બે ગેંગ લીડરોને ઝડપી પાડ્યા છે, જેમાંથી રઘુ બામણિયા તેમજ સલમાન બ્લોચ તેઓએ અલગ અલગ ટોળકી બનાવી અને 14 થી વધારે સાગરીતોને એકત્રિત કરી અને અનેક ગુનાઓ સાથે તેઓ સંડોવણી હોય ત્યારે આ બાબતે ગીર સોમનાથ જિલ્લા પોલીસે 14 માંથી 13 સાગરીતોની અટકાયત કરી અને આજે જેલ હવાલે કર્યા છે. ત્યારે આ જે સાગરીતો છે તે અનેક દરેક પ્રકારના ગુનાઓમાં તેઓની સંડોવણી હોય ત્યારે આજરોજ ગીર સોમનાથ જિલ્લા એસપી મનોજસિંહ જાડેજાએ આપી સમગ્ર માહિતી. ગીર સોમનાથના ઉનામાં બે ગેંગ લીડર છે, એક રઘુ બામણિયા અને એક સલમાન બ્લોચ. આ બે જણા ઘણા સમયથી અનેક ગુનામાં અગાઉ પકડાયેલા પણ છે અને એમના ઘણા સાગરીતોનું અમે એનાલિસિસ કર્યા પછી ટોટલ એમના 14 સાથીઓ એની વિરુદ્ધમાં ગુસ્સે ટોકનો ગુનો દાખલ કર્યો છે. 14 માંથી 13 આરોપી પકડાઈ ગયા છે અને આ લોકો બધાએ ભેગા થઈને 14 લોકોએ અલગ અલગ સમયમાં 2018 થી 2018 સુધી 36 ગુના શરીર સંબંધી ગુના હતા, જેમાં લૂંટ, 307 ધાડ, મારામારી, રાયોટિંગ એવા ગુનાઓ એમાં આચરેલા છે. એને કારણે તેમને આ તમામની સામે ગુજસી ટોપની કલમો લગાવી અને એમને કાયદેસર અરેસ્ટ કરવાનું છે. ખાસ કરીને આ બનાવમાં કોઈ ફરિયાદીઓ હોય છે કે કોઈ સ્વયં ફરિયાદી બને છે? આ અલગ અલગ ગુનાઓમાં અલગ અલગ ફરિયાદીઓ છે આ દરેક 36 એ 36, પણ જે છેલ્લો ગુનો હતો એ લૂંટનો ગુનો હતો. લૂંટના ગુનામાં પણ એક ફરિયાદી છે. ગુજસી ટોપમાં અમે એમાં ઉમેરો કર્યો છે અને ઉમેરો કર્યા એટલે પોલીસ તરફથી જે કાર્યવાહી કરવામાં આવી છે એમાં અલગ ફરિયાદી છે. અને કોઈ ખ્યાતમાનો એસટી શીટરો પણ બધા જ એસટી શીટર છે. રઘુ બામણિયા ચાલુ વર્ષે 3 લૂંટ કરી ચૂક્યો છે, એ સિવાય અગાઉ એના ટોટલ બીજા 12 ગુના છે. સલમાન બ્લોચ આમાં એક આરોપી છે. અનીસ, એનો ફાધર સિકંદર અત્યારે જેલમાં છે, એની વિરુદ્ધમાં 15 ગુના છે. અનીસની વિરુદ્ધમાં 7 ગુના છે. એ સિવાય જેટલા પણ આરોપીઓ છે તમામની વિરુદ્ધમાં 5-7 મિનિમમ ગુના છે અને બધા જ ગુના બોડી ઓફેન્સીસ રિલેટેડ છે. એટલા માટે થઈને અમે આ કડક કાર્યવાહી કરી છે. ખાસ કરીને આવા જે ગુનેગારો જે કંઈ પણ નાનો પણ કે મોટો કોઈ પણ ગુનો કરશે એની સામે પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. એનો રિસ્પેક્ટ કરે અને પોલીસને સાથ આવે.